વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સમાજ વિદ્યા. સમાજ વિદ્યાની અંદર પણ પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરની અંદર પહેલા નંબરમાં જે પેજની અંદર જેટલા મુદ્દા છે તેને આપણે કવર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક વાત કહી દઉં છું મિત્રો, તમારે ચોપડી લઈને આ ચેપ્ટર જોવાનું છે. ચોપડીની દરેક લાઇનનું મેં ગ્રાફિક સ્વરૂપે અથવા ફોટો સ્વરૂપે અહીંયા આગળ રજૂ કરવાનો ટ્રાય કર્યો છે, એટલે ચોપડી હશે તમારી જોડે તો તમને સમજવામાં વધારે સરળતા રહેશે. એટલે મહેરબાની કરીને જ્યારે પણ તમે આ વિડીયો જોવો છો તો તમારી સમાજની ચોપડીની અંદર પહેલા ચેપ્ટરનું પહેલું પેજ શરૂ કરીને જ જોજો, જેથી તમને વધારે ખબર પડશે. કારણ કે આ વિડીયો હું પ્રોજેક્ટર ઉપર ભણાવવા જઈ રહ્યો છું, માટે તમને કદાચ અંધારું લાગશે થોડું ઘણું અને વ્યવસ્થિત અક્ષર પણ દેખાશે નહીં. તમને ઇમેજ જે પણ છે એ સરસ રીતે વ્યવસ્થિત દેખાશે, માટે તમે ચોપડીથી ચોપડી જોડે રાખશો તો તમને સારી રીતે સમજમાં આવશે. વિડીયો જોવા માટે આગળ વધીએ મિત્રો, ચલો તો આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો, ચેપ્ટર 1 ની ચર્ચા કરીએ, તેની અંદર પેજ નંબર પહેલું. તો ચેપ્ટર 1 ભારતનો સાંસ્કૃતિક વારસો, તો તેની અંદર હું લાઈનો વાંચું છું મિત્રો ફરીથી, કે ભારતના પ્રાચીન સાંસ્કૃતિક ધરાવતો દેશ છે. ભારત કેવો છે? પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ડે બાય ડે તમે જુઓ છો વર્ષ પ્રમાણે માણસ મોટો થયો છે, વાંદરાથી જ લઈને પુરુષ જેવું સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં એવું લખવામાં આવ્યું છે, ઉત્તરે સત્ય સમુદ્રે હિમાલય દક્ષિણમ વર્ષ તદ્દન ભારત નામા ભારતીય યત્ર સસતી. આનો અર્થ શું થાય છે મિત્રો? તો તેનો અર્થ જોઈએ મિત્રો આગળ. અર્થાત કે સમુદ્ર ને ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે? ભારતવર્ષ છે, અને તેના સંતાનો ભારતીય કહેવાય છે. તો મિત્રો, એનો ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ નકશો છે કે સમુદ્ર, અહીંયા સમુદ્ર છે તો એની ઉત્તરે, અને અહીંયા જે વ્હાઇટ લાઈન છે એ હિમાલય છે, અને હિમાલયની દક્ષિણે, એટલે લખે છે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ શું છે? ભારતવર્ષ છે. અને આ ભારતવર્ષની જગ્યા અને એની અંદર જે પણ પબ્લિક આવી એ ભારતીય કહેવાય. ભારતના શુભ કાર્યમાં, કોઈ પણ શુભ કાર્ય હોય ભારત દેશનું, તેની અંદર બરાબર સંકલ્પની અંદર તેનો કોઈ પણ સંપર્ક લેવામાં આવે તો ભારતવર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ પશ્ચિમ, અહીંયા આગળ પશ્ચિમ આ પૂર્વ અને અહીંયાથી આપણે દક્ષિણમાં, બરાબર આ ત્રણેય દિશામાં સમુદ્ર અને ઉત્તરમાં હિમાલયની ગિરિમાળાની સીમાઓ ધરાવતો આપણો આ દેશને જોઈને વિવિધ પ્રજાઓ ભારતમાં આકર્ષાઈને અહીંયા આગળ વેપાર કરવા અને સ્થાયી પણ થઈ છે. તેનું દ્રશ્ય આપણે આગળ જોઈએ. લખ્યું છે મિત્રો, આપણા દેશની સમૃદ્ધિને આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ફરી ગઈ. તો મિત્રો, ચિત્ર તમને અહીંયા દેખાઈ રહ્યું છે, હું ઝૂમ કરું છું થોડુંક, જોઈ શકો છો. દેખાય છે મિત્રો, સમુદ્રનું ચિત્ર છે, લોકો વેપાર કરવા આવ્યા હતા, હુગલી નદીનું છે. આ લોકો આયા, સ્થાયી થઈ ગયા અને આપણી સંસ્કૃતિમાં શું થઈ ગયા? ભળી ગયા. આમ આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થતું રહ્યું અને આપણા વારસાનો શું થયો? વિકાસ થતો રહ્યો. એટલે કે એ લોકો આયા, એમની જે પણ રહેણીકણી, એ લોકો જોડે નોલેજ હતું એ આપણી જોડે શેર કર્યું અને અહીંયા આગળ એ લોકોએ કામગીરી કરી અને એના લીધે આપણા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધ્યું છે. ત્યારબાદ મિત્રો ચર્ચા કરીએ કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ, વિસ્તાર એટલે આ ભૂમિભાગ મિત્રો, વિસ્તારની દ્રષ્ટિએ સાતમા ક્રમે છે અને અંદર જે પબ્લિક છે એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને, ભારતની ભૂમિએ એટલે આપણો ઇન્ડિયા અને આ આખું છે વર્લ્ડ એટલે કે વિશ્વ, તો કે ભારતની ભૂમિએ વિશ્વને પણ સમૃદ્ધ વૈવિધ્ય વારસો આપ્યો છે. એટલે કે ભારતના લોકો જે હતા પહેલા, જે વૈજ્ઞાનિકો, સંશોધકો, ઇતિહાસકારો, એ વિશ્વને પણ ઘણું બધું શીખવાડીને ગયા છે. એટલે કે ભારતની ભૂમિએ, આપણી ભારતની ભૂમિએ અથવા ભારતના લોકોએ વિશ્વને પણ સમૃદ્ધ વારસો આપ્યો છે.
ભારતની સંસ્કૃતિ કેવી છે? તો ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય એટલે કે યોગ મુદ્રા અને વેપારી રહી છે. આ વેપારનું ચિત્ર આગળ જોઈ ગયા છીએ મિત્રો આપણે. અને સંસ્કૃતિ કેવી છે કે સચિત, આપણી સંસ્કૃતિમાંથી સચિત અને આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. અને આ સચિત આનંદ શબ્દ મિત્રો ઉપનિષદ ગ્રંથમાં જોવા મળશે તમને. એટલે આપણી સંસ્કૃતિમાંથી તમને સચિત અને આનંદની અનુભૂતિ થાય છે. અહીં આવેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આપણા દેશની અંદર ઘણી બધી પ્રજાઓ આવી, હિન્દુ મુસ્લિમ શીખ શીખાઈ આ બધા અલગ અલગ ધર્મ પાડતા લોકો આવ્યા અને પોતાના ધર્મ પ્રમાણે પોતાની રહેણી કહેણી અહીંયા આગળ પાડતા હતા, જેના લીધે આપણી સંસ્કૃતિનું ગૌરવ વધારે વધ્યું છે. એટલે લખે છે મિત્રો કે આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની અને તેણે અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં સ્વીકાર્ય થયા છે. ભારત દેશની અંદર અસંખ્ય ધર્મ પાળતા લોકો રહે છે મિત્રો, ઘણા બધા ધર્મો પાળે છે અને એ ધર્મ અલગ અલગ હોવા છતાં પણ ભારતની અંદર વિવિધતા હોવા છતાં પણ એકતા છે, માટે આપણી પ્રશંસા વિશ્વએ કરેલી છે. નકે તોફાનો થવા જોઈએ મિત્રો, છતાં પણ નથી થતા, એનું કારણ છે કે આપણે એકતા છે. ત્યારબાદ જોઈએ મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ બરાબર સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે મિત્રો જે આજથી હજારો વર્ષ પહેલાં બરાબર પંજાબના મોન્ટેરો જિલ્લાની અંદર બરાબર હડપ્પાનગરના સ્થળો મળી આવ્યા, પાકિસ્તાનની અંદર સિંધુ નદી નીકળે છે, ત્યાંથી ત્યાંના લોકોથી લગાવીને આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે, શક્તિ પ્રમાણે, પોતાના કૌશલ્ય અને કલા દ્વારા ભારતને શું બનાવ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે અને પોતાનો ભારતનો ભવ્ય વારસો પોતાનો નિર્માણ કર્યું છે. એટલે કે વારસો ઘડવામાં પોતાની કળા કૌશલ્ય વાપર્યા છે. ભારતના વારસા ઘડવા માટે કોને કોને ફાળો આપ્યો એ જોઈએ તો મિત્રો ઋષિમુનિઓ, સંતો, વિદ્રોહો, વિદ્રાણો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંસદો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રી, રાજનીતિકો, ઇતિહાસકારો, સમાજસુધારો વગેરે અગત્યનો ફાળો ભારતની સંસ્કૃતિ ઘડવામાં મહત્વનો ફાળો આપી ચૂક્યા છે. આ તમારા જે છે ઋષિમુનિઓ છે, આ તમારા સાહિત્યકાર, ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો, સંશોધકો, કારીગરો મિત્રો, અને આ સમાજ સુધારકો, અને આ આપણા સંશોધકો, તો આ બધાએ જ ઘણો બધો ફાળો આપ્યો છે. તેમનો ધર્મ, તેમની શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીતિરિવાજ વગેરે ભારતને મળ્યા છે. અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું શું થયું, નિર્માણ થયું. એમની કલા કૌશલ્ય પ્રમાણે આપણી સંસ્કૃતિમાં કંઈક ને કંઈક વધારો થતો રહ્યો છે. સંસ્કૃતિ એટલે શું? તો આમાં અલગ અલગ શબ્દમાં મેં ડિવાઇડિંગ કર્યું છે મિત્રો, જેથી આપણે સમજી શકીએ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, તેના માનવ સમાજની ટેવો, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કેણી, જીવન, ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. તો મિત્રો આ આપણી રહેણી કેણી છે, આપણો આ ધર્મ છે કે મોટાનું આદર કરવું, એના પગ છૂઈને આપણે એનું આશીર્વાદ લેવા, એ આપણા ધર્મમાં કહેવામાં આવ્યું છે. પછી આપણા વિચારો, આપણા ગુરુજીને પ્રણામ કરીએ છીએ, તો આ બધી આપણી સમાજની ટેવ, મૂલ્ય, રહેણી કેણી, પરંપરા, ધાર્મિક બધું આપણને બતાવી આવે છે આપણી સંસ્કૃતિમાં. તો આ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી સબસ્ક્રાઈબ કરશો તો કોઈ પણ નવો વિડીયો આવશે તો ખબર પડી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ, અમારો વિડીયો જોવા બદલ આભાર તમારો.